तो आप कंटीन्यूअस सेंटर पर एरर ना सूचना करते मेरो प्रति किलो तेरी परिमिति 180 सेंटीमीटर हो है तो तुम सेंटर पर कितने हाय लेते हैं ना तुम्हारे एक त्रिकोण का पाठ की वापस लेते हैं बरोबर है बोल क्यों मैं अपने एक तो बोल क्यों कर लेते हैं स्कूल आए लेते हैं या स्कूल आए लेते हैं तो मैं यहाँ तो करो है एक पाठ यानी तो तुम बाजू में आप बोलते हैं पाठ क्यों केवल आकार होते तो क्या कम बाजू त्रिकोण आकार होते लो ये स्पष्ट की जैसे कि कम बाजू त्रिकोण आकार होते तो कम बाजू में शो क्यों जैसे दरेक बाजू ना माप कर रहा हो इलाके ये भी कम बाजू हो नहीं दरेक बाजू की लंबाई के क्या कीजिए ए बी बे आप इसे जो ए ने भी उनसे आप इसे नहीं तो ए बराबर पर सू कर से ए मतलब बी बराबर पर ए मतलब सी बराबर पर ए ले ए बी की त्राण एक बराबर है तो ले लेशु ए ले लेशु ले सबसे पहला हमने कर चुके ए बराबर ए बी बराबर पर ए मतलब सी बराबर पर ए तो सबसे पहला हमने अर्ध परिमिति में ले लेशु ए वत्ता बी वत्ता सी छेद मां बी ए ले ए वत्ता ए वत्ता ए छेद मां बी कितना है और ए छेद मां बी तो ए मणि यो अब यहां हम क्षेत्र पर S into S minus A, S minus B, S minus B. बराबर वर्गमूल में S એટલે 3A छेद में 2, 3A छेद में 2 minus A, A એટલે 1 છે કે નહીં? પછી B એટલે પણ શું છે? B એટલે શું છે? minus A. અને C 3A छेद मां बे माइनस सी એટલે પણ શું છે એ ચલો હવે મને આમાં બાદબાકી કરવી છે તો સીધી રીતે બાદબાકી થઈ શકે નહીં તો શું કરવું પડે એને લસા લેવો પડે ને આના છેદ માં 2 હોય તો હું બાદબાકી કરી શકું કારણ કે છેદ સરખા અંશમાં બાદબાકી થાય તો સૌથી પહેલા આને આપણે લસા સ્વરૂપે લખીએ 3a છેદ માં 2 માઈનસ a ચલો આના છેદ માં 2 નથી તો 2 છે એને ગુણી દઈએ એટલે 2 લઈ જશે અને છેદ માં 2 लाखा ना सिद्ध में बी आ जाते हैं लेकिन ए माइनस टू ए छेद में बी तो चल के ना दिखे तो हमारे बी दिया खाली ए छेद में बी अब उस अंदर पावर जाने बाद बाकी के दो समझा क्या बनाएं हम लोग देश वर्ग मोड में त्राणे छेद में बी गुनिया अन्य जगह आपके ए ना छेद में बी गुनिया ए ना छेद में बी गुणिया ए ना छेद में बी कारण के सारे अंतर का छे बताए बात का एक तक की तसे हमें भबे बंदा टुकड़ा बात में त्रण गुणा करवा छे तो पहला आगे लिखी ना कुछ ए गुणिया ए ए ની બે ઘાત કે હોય 2 ગુણ્યા 2 એટલે 2 ની બે ઘાત થઈ એ ગુણ્યા એ એ ની બે ઘાત 2 ગુણ્યા 2 2 ની બે ઘાત કે નહીં નાને નોકે કાઉન્ટ ની માથે 2 ઘાત આકાર ની ઉપર લાને ફેરી ના બસ કે વર્ગમૂળ માં 3 કાઉન્ટ માં a ના છેદ માં 2 આખા ની 2 ઘાત જો ગુણાકાર માં a ના છેદ માં 2 આખા ની 2 ઘાત આ સમજાણું હા ઘાત ને વર્ગમૂળ લઈ જાય તો 2 પર 1 વખત 12 જશે ને અને આનું વર્ગમૂળ એટલે નહીં क्षेत्रफल હવે યાદ કરો કે સમબાજુ ત્રિકોણનો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો કે √3/4 બાજુનો વર્ગ છે ને સૂત્ર તો બાજુનો વર્ગ એટલે શું છે તો કે આ એક છે બધી બાજુ જો લાવી ગયો છે લાવવાનું છે જવાબ હવે તમને મિત્રો કે પરિમિતિ 180 સેમી હોય જો તમને મિત્રો છે કે તો બાજુની પરિમિતિ 180 સેમી હોય તો તમારે તેનો ક્ષેત્રફળ કેટલું થાય તે શોધો તો હવે આપણી પાસે પરિમિતિ આપી છે
परिमिति बराबर 180 सेंटीमीटर तो परिमिति सूत्र शू बड़ी बाजू नो बड़ी बाजू ने शू a वत्ता b वत्ता c એટલે કે a પ્લસ b પ્લસ c બરાબર 180 હવે આ ત્રણ બરાબર 1 તો જો એટલે a વત્તા a વત્તા a બરાબર 180 a વત્તા a 3 a બરાબર 180 3 6 માં જાવ દો 6 તે યોજા એટલે કે આ 60 a બરાબર 60 સેન્ટીમીટર ઓકે બીજો પ્રશ્ન બે માં ત્રીજો પ્રશ્ન ત્રણ માં ચોથો પ્રશ્ન ચાર માં નહીં
ક્રમિક છે દાખલા નંબર બી કયો હતો દાખલા નંબર બીજામાં શું કહે છે બીજામાં તમે જો એક ફ્લાય ઓવર ની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે આ દિવાલની બાજુ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે જાહેરાત પ્રતિ વર્ષ રૂપિયા 5000 પ્રતિ મીટર સ્કેલના દરે કમાણી કરીને આપે છે તો એક કંપની દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે તમે ભાડું ભરવાનું છે તો પછી બધા દિવાલ કેટલી મોટી છે ખબર હોય ને દિવાલ ન કરાવો પેલા ક્ષેત્રફળ બરોબર ત્રણ બાજુ આપી છે પાસે જો ફ્લાઇટ ઓવર બ્રિજ આપેલો છે તમને એમાં ત્રિકોણાકાર માપ આપેલા છે જો આપેલા છે ત્રણેય બાજુના પેલા તો એક બરાબર છે એ ત્રણેય આપણે એબીસી કહી દઈશું પેલા એ બરાબર 122 મીટર બી બરાબર 22 મીટર સી બરાબર 22 મીટર ચલો પેલા આપણે મેળવીએ એ a વત્તા b વત્તા c છેદમાં 2 તેથી s બરાબર a 122 પ્લસ 22 પ્લસ 120 છેદમાં 2 તેથી s બરાબર ફરી સરવાળો કેટલો થાય તો 264 જો 132
પ્રશ્ન આપણને એ નથી પૂછ, પ્રશ્ન હવે ચાલુ જાહેરાત પ્રતિ વર્ષ રૂપિયા 5,000 પ્રતિ મીટર તેને દરેક કમાણી કરી નાખે પ્રતિ વર્ષ, તો કેટલા માસ હોય? કેટલા મહિના માટે કંપની જાહેરાત રાખે છે? 3 મહિના માટે રાખે છે, 3 રાશિ માં તમને કીધું છે પ્રતિ વર્ષ એટલે 12, પ્રશ્ન પૂછ્યો છે કંપની 3 મહિના માટે રાખે, વર્ષ ને આપણે મહિનામાં કન્વર્ટ કરશું, એટલે કે અહીંયા થી જોશે કે 12 માસ માટે 1 મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર કીધું છે, જો 5,000 રૂપિયા 1 મીટર સ્ક્વેર લેકે દિવાલ નું ભાડું, દિવાલ માં ડાયરેક્ટ કરવાનું ભાડું, ટૂંકમાં દિવાલ નું ભાડું રૂપિયા 5,000 ચૂકવવું પડે, કેટલું ચૂકવવું પડે છે? તો તમારી પાસે કંપની કેટલા માસ લે છે? 3 માસ માટે ક્ષેત્રફળ કેટલું છે? તો ભાર કેટલો? 3 માસ માટે 1 મીટર કેટલા છે? 1,320 મીટર સ્ક્વેર લેખે બરાબર 5,000 સામે વધે પેલા ગુણાકારમાં ગુણાકારમાં આવશે, ગુણાકાર1,250,000 × 13,000 તો ગુણાકાર કરો 125 × 132 કરો, ગુણાકાર 125 × 132 કરો, 2 × 25 લગાડ દો, હે ગુણાકાર 132 × 125 કરો, ગુણાકાર
So these are examples of human. हमने वीडियो से जो समझा है डॉक्टर तमाम सांभ
બગીચામાં એક લપટ ની છે તેની એક બાજુની દીવાલ કોઈ કાળી રંગી તેના પર કીક ધ પાર્ટ ક્લીન પર કીક ધ પાર્ટ ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે જો દીવાલની બાજુ 15 મીટર 11 મીટર જરૂર છે રંગીન દીવાલનો ક્ષેત્રફળ શોધો બરાબર છે અને એ બી થી આવ્યા છે નોટબુક બંધ કરી દો चलो मोटो पांच हो गए अने पांच दिन जाए तुमने आपके लिए तो 15 अग्गे अने 6 ए बराबर 15 मीटर बी बराबर 11 मीटर अने सी बराबर 6 मीटर बराबर है वो जने तो ये अने दाखलो लो छे बराबर है तो चलो अगला करो भाई चला एक तो दोपहर तो जा कौन पूरा ही जाते जा मत पूरा मैं बेटी रात को आएगा वो नहीं क्या कि भूषित ना कर सुधार कर स्मॉल बिगर स्मॉल बिगर मैं तो ब्लड कर ભૂલ દેખાય મીટર બને બીજું કઈ હજી ભૂલ દેખાય
चलो कोई ये भूल देखा है हैं कौन देखा है भूल आंसर तो करो क्या भैया तू जा आंसर बोल क्या नहीं जा मिला नहीं अभी बोल आप आते हो और कोई ऐसी भूल देखा है कोई नहीं राम जी चार गुणिया पांच वर्गमूल खाली बे जवाब जो त्रिकोण परिमिति क्षेत्रफल शोधो परिमिति तुमने आपी परिमिति बराबर बेतालीस सेंटीमीटर कोई पण बे बाजू ले ए बराबर दाखलो तो આપણે
ठीक है तो भाई, वो क्या